હેલો ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 11 આર્ટ્સમાં વિષય સમાજશાસ્ત્ર પ્રકરણ પહેલું એમાં આપણે સમાજશાસ્ત્રનો પરિચય કે ભાઈ સમાજશાસ્ત્ર એટલે શું છે તે આપણે અગાઉ જોયું હતું કે ભાઈ સમાજશાસ્ત્ર એટલે સમાજમાં રહેતા ઘણા બધા એવા વ્યક્તિઓ સમાજની જે પરિસ્થિતિઓ છે, સમાજની જે સમસ્યાઓ છે, સમાજની જે મુશ્કેલીઓ છે એનું અવલોકન કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. કે ભાઈ પ્રાચીન સમયથી લઈ અને આધુનિક સમયમાં સમાજમાં રહેતી વ્યક્તિઓ છે એમાં કઈ કઈ બાબતો છે, એમાં પરિવર્તન આવ્યું છે, ક્યાં ક્યાં નીતિ નિયમો છે, ક્યાં રીતરિવાજો છે, એ સમાજને લગતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ છે એને સમાજશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. કે જેમાં વ્યક્તિએ જે કંઈ પણ કાર્ય કરેલું હતું એ કાર્યમાં વ્યક્તિને કેવી રીતના વિકાસ મળ્યો. કે ભાઈ આદિમાનવની વાત કરીએ તો આદિમાનવ છે એ શરૂઆતથી લઈને અંત સુધી એટલે એનો જે વિકાસ હતો એ કેવો હતો, તો કે ઓછો હતો. સમાજમાં ઘણી બધી એવી જાતિઓ હતી કે એનો વિકાસ કેવો થતો, તો કે ભાઈ ઓછો થતો. શું કામે ઓછો થતો, તો કે ઘણી બધી એવી સુવિધાઓની અછતના કારણે, ઘણી બધી એવી સવલતો એને મળતી નહીં, ઘણી બધી જરૂરિયાતો એ મેળવી શકતો નહીં, એટલા માટે એનો વિકાસ ઓછો થયો. પણ જેમ જેમ લોકોની સમજ શૈક્ષણિક બાબતો, વિકાસની બાબતો વધી, પ્રવૃત્તિઓ વધી, સાધનો વધ્યા, એના લીધે વ્યક્તિનો શું થવા લાગ્યો, વિકાસ થવા લાગ્યો. અને એના કારણે વ્યક્તિએ પોતાની જે સમજ શક્તિઓ હતી, ક્ષમતાઓ હતી, એનો વિકાસ કરવા માટે એની ઘણા બધા એવા જે કંઈ પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિએ સમાજની જે બાબતો હતી, પરિસ્થિતિઓ હતી, દાખલા તરીકે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજીએ સમાજની ઘણી બધી એવી પરિસ્થિતિઓ જોઈ હતી. સમાજને ભારત દેશની આખી એને પરિક્રમા કરી હતી. શું કામે, એને પ્રવાસ ખેડ્યો હતો કે ભારતમાં કેવી કેવી સમસ્યાઓ જોવા મળે છે. ભારતમાં ગરીબી જોવા મળે છે, બેકારી જોવા મળે છે, વ્યક્તિને કામ નથી મળતું, શિક્ષણ નથી મળતું. તો એ બધી બાબતની એનીએ શું કરી હતી, તો કે વિચારસરણી કરી હતી. એનીએ પણ પોતાનો સમાજમાં ફાળો આપ્યો હતો કે ભાઈ આ અંગ્રેજો આપણા ભારતમાં 200 વર્ષ શાસનના ગાળામાં કઈ કઈ પરિસ્થિતિઓને ઉદ્ભવી, એને ઘણી બધી એવી નીતિઓ છે જે કંઈ પણ આંદોલન દ્વારા છે એને સમાજમાં શું કર્યું હતું, સુધાર લાવ્યો હતો, સમાજમાં પરિવર્તન લાવ્યો હતો. તો આપણે જોવાનું છે કે ભાઈ સમાજશાસ્ત્ર શું છે, એમાં આપણે એના પ્રકાર પણ જોયા હતા કે ભૌતિક અને જે કંઈ પણ સામાજિક વિજ્ઞાન છે એટલે ભૌતિક શાસ્ત્ર છે અને સામાજિક વિજ્ઞાન. ભૌતિક શાસ્ત્રમાં આપણે ઘણા બધા રસાયણો છે, પદાર્થો છે, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. પછી સામાજિક વિજ્ઞાનમાં અર્થશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, નીતિશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, એવા ઘણી બધી બાબતોને આપણે જોઈ હતી. પછી એની વ્યાખ્યાઓ જોઈ હતી કે સમાજશાસ્ત્ર એટલે શું, તો કે વ્યક્તિના વર્તનના સમૂહને જે કંઈ પણ અભ્યાસ કરે ને એને શું કહેવાય, તો કે ભાઈ સમાજશાસ્ત્ર કહેવાય. સમાજમાં રહેતી વ્યક્તિઓની સમસ્યાઓનું અભ્યાસ કરો, એની વર્તન, વાણી, વ્યવહાર, નીતિ નિયમો, ધારાધોરણોનો અભ્યાસ કરવો, સમાજમાં રહેતી વ્યક્તિનો વિકાસ કરવો, એને સમાજશાસ્ત્ર કહેવામાં આવે છે. એટલા માટે શું કહેવામાં આવે છે, સમાજશાસ્ત્ર સમૂહમાં માનવ વર્તન. કારણ કે આપણા દેશમાં ઘણા બધા ધર્મ પાળનારા લોકો રહે છે, ઘણી બધી જ્ઞાતિઓ રહે છે, જાતિઓ રહે છે, સ્ત્રી છે, પુરુષો છે, બાળકો છે, દરેકની જે કંઈ પણ વિચારસરણી છે એને અપનાવવામાં આવી હતી, દરેકની બાબતો છે એને સ્વીકારવામાં આવી હતી, અને એના આધારે શું કરવામાં આવ્યું, તો કે સમાજશાસ્ત્રનો ખ્યાલ વિકસાવવામાં આવ્યો, સમાજશાસ્ત્રનો વિકાસ કરવામાં આવ્યો, સમાજશાસ્ત્રની પ્રવૃત્તિ કરવામાં આવી, અને એ પ્રવૃત્તિ દ્વારા સમાજશાસ્ત્રનો ફેલાવો થયો. તો આપણે એના પછી જોવાનું છે કે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન, એની વાત કરવામાં આવી છે. સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વેની વાત કરવામાં આવી છે, ત્યારે એનો ઉદ્ભવ નહોતો થયો, એ પહેલા અલગ અલગ સમાજના લોકોએ શું કર્યું, પોતાનું ચિંતન, પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા કે ભાઈ સમાજમાં કેવી કેવી પ્રણાલીઓ ચાલે છે, કેવી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, કેવી વ્યવસ્થાઓ કરવામાં આવે છે, સમાજમાં ક્યાં ક્યાં ફેરફારોની જરૂર છે, તેવા ઘણા બધા સમાજશાસ્ત્રીઓ છે એનીએ પોતાનો ફાળો, વિચાર પ્રદાન પોતે રજૂ કરેલો છે કે સમાજની ઘણી બધી એવી ઘટનાઓ છે ઘટિત થઈ રહી છે, સમાજમાં ઘણી બધી એવી સમસ્યાઓ જોવા મળે છે, તો એનું નિરાકરણ કઈ રીતના કરવું, એ સમસ્યાને સમાજની જે કંઈ પણ બાબતો છે એ અસર ન કરે એ માટે ઘણી બધી વિચારસરણી ઉકેલી હતી. તેમાં ઘણા બધા એવા સમાજશાસ્ત્રીઓ હતા કે એની અલગ અલગ સમયગાળામાં પોતાની વિચારસરણીને પોતાનો પ્રદાન ફાળો આપ્યો હતો. તેમાં પહેલું જોઈએ ગ્રીક ચિંતક પ્લેટો,
એક સમાજશાસ્ત્રી હતા કે જેને સમાજને લગતી સમસ્યાઓ છે એનું શું કર્યું હતું, ચિંતન કર્યું હતું, મનોવલણ કર્યું હતું, એને પોતાની વિચારસરણી અપનાવી હતી, જોયું હતું સમાજની પરિસ્થિતિઓને. તો ક્યારે? તો કે એનીએ 427 થી 347 ઈસવીસન પૂર્વે એને પોતે શું કર્યું હતું, સમાજશાસ્ત્રની સંબંધિત જે કંઈ પણ સમસ્યાઓ છે એનું નિરાકરણ કર્યું, એ સમસ્યાઓનું એને સંશોધન કર્યું, એની વિચારસરણી મૂકી હતી. એના પછી એરિસ્ટોટલની વાત કરી તો એરિસ્ટોટલે પણ સમાજની ઘણી બધી વ્યવસ્થાઓ જોઈ હતી, એની ચકાસણી કરી હતી, એની દેખરેખ મૂલ્યાંકન રાખ્યું હતું. તો એને ક્યારે? તો કે ભાઈ 384 થી 322 ઈસવીસન પૂર્વે. અહીંયા ઈસવીસન પૂર્વે એટલા માટે લખ્યું, દાખલા તરીકે હાલની અત્યારની ઘટના કોઈ કેવી હોય, કેવી પાકિસ્તાન અને ભારતનું જે યુદ્ધ છે, તો એ પરિસ્થિતિ અત્યારની છે. એના પછી પ્રાચીન સમય, અર્વાચીન, મધ્યયુગ, બરાબર, એવા ઘણા બધા યુગ હતા. એ પ્રમાણે છે એ જે કાંઈ પણ કામગીરી થઈ, સમાજની જે પ્રણાલીઓ, પદ્ધતિઓ બદલાણી, સમાજમાં જે જે વ્યક્તિઓ થતા ગયા, એની જે કંઈ પણ કાર્યો કર્યા ને, એ પ્રમાણે ઈસવીસન સાલમાં જે ફેરફારો થયા, એ આપણે ખબર છે કે 100 ગાળાનો સમય એટલે આપણે સદી કહીએ, અને 10 વર્ષનો ગાળો એટલે દાયકો, 10 વર્ષમાં જે કંઈ પણ ફેરફારો થયા હોય તે. પણ આ તો સદીઓ પૂર્વે એની વાત કરવામાં આવી છે. ઘણા બધા સદીઓ વહી ગઈ, ઘણા બધા વર્ષો વહી ગયા, એ વર્ષોમાં જે પરિવર્તન આવ્યું એમાં જે વ્યક્તિઓએ પોતાનો ફાળો આપ્યો છે એની વાત કરવામાં આવી છે. એના પછી ઇબ્ન ખાલ્દુનની વાત કરીએ તો એની 14મી સદી છે, એ સદીમાં માનવ ઇતિહાસ ઉત્કર્ષની છે, એ શું કરી હતી, એનો ઉદ્ભવ કર્યો હતો, એનો વિકાસ કર્યો હતો. એટલા માટે અહીંયા માનવ ઇતિહાસ ઉત્ક્રાંતિનો વિકાસ કરવામાં આવ્યો હતો. માનવ ઇતિહાસ ઉત્ક્રાંતિ શું કામ? ત્યારે આદિમાનવની વાત કરવામાં આવી, 14મી સદીમાં આદિમાનવો કઈ રીતના જીવતા, કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થતા, એ પછીનો જે કાંઈ પણ વિકાસ છે એ ક્યારે? તો કે 1332 થી 1406 ગાળામાં મૂકવામાં આવ્યો. એ પહેલાં આદિમાનવની જે સમસ્યાઓ હતી એને સંશોધન કર્યું હતું, શોધખોળ કરી હતી, એમાં પોતાના વિચારો પ્રદાન કર્યા હતા. તો આવી રીતના સમાજશાસ્ત્રીએ શું કર્યું, સમાજના ખ્યાલનો વિકાસ કર્યો. એટલા માટે શું આવ્યું તો કે ભાઈ સામાજિક પરિવર્તન આવ્યું, સમાજની ઘટનાઓ ઘટિત થઈ હતી, એના કારણો જાણવામાં આવ્યા, એને ચકાસવામાં આવ્યા, એને જોવામાં આવ્યા, અને એ બાબતના આધારે સમાજશાસ્ત્રનો શું કરવામાં આવ્યો તો કે વિકાસ કરવામાં આવ્યો. એના પછી સામાજિક પરિવર્તનનો ખ્યાલ આપવા માટે ઘણા બધા એવા સામાજિક શાસ્ત્રીઓ છે કે જેની પોતાની વિચારસરણીઓ રજૂ કરી હતી. એમાં થોમ્સ હોબ્સ છે, એને 1588 થી 1679 પોતાનો ફાળો આપ્યો હતો. પછી જોન લોક 1632 થી 1704, પછી વિકો 1668 થી 1744, મોન્ટેસ્ક્યુ છે એની 1689 થી 1715, પછી રૂસો 1712 થી 1778, પછી શેઠ સિમોન જેની 1760 થી 1825. આ બધા શું આપ્યું, સમાજમાં આવતી ક્રાંતિનું જે કંઈ પણ બાબતો છે, પરિસ્થિતિનો જે બાબતો છે એનો એને વિચાર કર્યો, એમાં એની એના અંગે શું કર્યું હતું, ચિંતન કર્યું હતું. ચિંતન કરવું એટલે વિચારસરણી અપનાવી હતી, મૂકી હતી, શોધખોળ કરી હતી, નવું નવા સાધનોનો ઉપયોગ કર્યો હતો, કઈ પરિસ્થિતિમાં કઈ વ્યક્તિને કઈ રીતના સમજાવવું એની માહિતીનું અર્થઘટન કર્યું હતું, અને એના દ્વારા સમાજની જાગૃતિ કેળવવા માટે છે, સમાજનો ઉદ્ભવ કરવા માટે આ સમાજશાસ્ત્રીઓએ શું કર્યું હતું, પોતાનો ફાળો આપ્યો હતો, એને સમાજ અંગેનું ચિંતન વ્યક્ત કર્યું હતું કે ભાઈ સમાજમાં ઘણી બધી એવી પરિસ્થિતિઓ છે, સમાજના વ્યક્તિઓ છે એને નિવારી શકતી નથી, એને રજૂ પણ કરી શકતી નથી, એના દ્વારા એનું કોઈ મૂલ્યાંકન થઈ શકતું નથી, એ મુશ્કેલીમાંથી એ વ્યક્તિને બહાર લાવી શકતો નથી. તો એ પરિસ્થિતિઓનો વિચાર છે એ કોણે, તો કે આ સમાજશાસ્ત્રીઓએ કર્યો હતો. એના પછી આપણે જોવાનું છે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ. ઉદ્ભવ એટલે શું થયું, ફેલાવો થવો, એનો વિકાસ કરવો. એને સમાજશાસ્ત્રનો કઈ રીતના ઉદ્ભવવામાં આવ્યું, કઈ રીતના છે એ વ્યક્તિઓ દ્વારા એને મૂકવામાં આવેલું છે કે ભાઈ સમાજનો પરિચય આપીએ તો શું ભાઈ, જ્યાં લોકો રહેતા હોય, હળીમળીને રહેતા હોય, તહેવારો ઉજવતા હોય, ધાર્મિક તહેવારો ઉજવતા હોય, રાષ્ટ્રીય તહેવારો ઉજવતા અને દરેક કાર્ય સાથે મળીને કરતા હોય એને સમાજ કહેવામાં આવે. પણ ઘણી બધી એવી પરિસ્થિતિઓ છે કે સમાજમાં જુદી જુદી જોવા મળતી હોય છે. તો એની વાત કરીએ તો ભાઈ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યારે, તો કે 19મી સદીમાં યુરોપમાં થયો હતો. પહેલો વહેલો સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાંથી ચાલુ થયો હતો, યુરોપમાંથી. આપને ખબર છે કે જ્યારે ભારત અને યુરોપ વચ્ચે જે સંબંધો હતા એના લીધે હતા, વ્યાપારના લીધે હતા, એ આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે. પ્રથમ વિશ્વયુદ્ધને, દ્વિતીય વિશ્વયુદ્ધને ઘણી બધી બાબતો એવી આપણે જોઈ ગયા હતા કે એના લીધે ઘણી બધી એવી ક્રાંતિઓ સર્જાણી હતી, ઘણી બધી એવી ઘટનાઓ બની હતી, ઘણી બધી એવી પરિસ્થિતિઓ સર્જાણી હતી, ઘણા બધા આંદોલન પણ થયા હતા.
પણ 19મી સદીમાં યુરોપમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કરવામાં આવ્યો. સમાજના લોકોની ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી ને સુધારવા માટે, સમાજના લોકોનો વિકાસ કરવા માટેની બાબતો મૂકવામાં આવી હતી. અને 18મી અને 19મી સદીમાં આવેલા ઝડપી સામાજિક પરિવર્તન, 19મી સદીમાં યુરોપમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થઈ ગયો એટલે શું થયું, સમાજમાં નવી નવી પરિસ્થિતિઓ છે એનું નિવારણ લાવવામાં આવ્યું, સમસ્યાઓ નિવારવામાં આવી, એના કારણો શોધી અને ઉકેલવામાં આવી. એટલે ત્યાં સામાજિક પરિવર્તન ઝડપીની વાત કરવામાં આવી છે. પછી તો કે નવજાગૃતિ આવી. નવજાગૃતિ શું કામ આવી હતી, ઘણા બધા રાજાઓએ આ સદીમાં ઘણા બધા એવા રીતિરિવાજો બંધ કરાવ્યા. દાખલા તરીકે રાજા રામમોહન રાયની વાત કરીએ તો એને જે કંઈ પણ સતી પ્રથા હતી એનો રિવાજ બંધ કરાવવા માટે આંદોલન કર્યું હતું. એવા ઘણા વ્યક્તિઓ હતા કે એની આ સદીમાં એવા ઘણા બધા લોકોને જાગૃત કર્યા હતા, નવ સમાજની રચના કરવા, નવા સમાજની રચના કરવા પ્રેરણાઓ પૂરી પાડવામાં આવેલી હતી. પછી એના પછી શું થયું હતું, ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી, ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો, અલગ અલગ સવલતો સાધનોની પુરવાર થવા લાગી, જરૂરિયાતો છે એ મળવા લાગી લોકોને, અને સમાજમાં કંઈક નવી સમસ્યાઓ છે એ ઉદ્ભવી નહોતી, કાયદાઓ કાનૂન દ્વારા છે એ વ્યક્તિનો વિકાસ થવા લાગ્યો. એ પછી શું થયું તો કે ભાઈ 1830થી 1842 દરમિયાન છે એ જે કંઈ પણ ઓગસ્ટ ક્રાંતિ હતો એને શું કર્યું હતું તો કે ભાઈ એને સમાજમાં ચાલતી જે બાબતો હતી એ બાબતો ઉપર એને આખી આખી એક શ્રેણી લખી હતી, ગ્રંથ લખ્યો હતો. એ ગ્રંથના આધારે એને એ જે કંઈ પણ બાબતો હતી એને કેટલા ભાગમાં વેચી હતી, 6 ભાગમાં વેચી હતી. એમાં એને 6 ભાગમાં લખેલી એની જે ગ્રંથ શ્રેણી હતી અથવા પુસ્તક હતું એ હતું પોઝિટિવ સાયકોલોજી, ફિઝિયોલોજી, આપણે જે સાયકોલોજી શું કામ કહીએ, આપણે ફિઝિયોલોજી કહીએ તો શું કામ કહીએ, વ્યક્તિ છે એ જ્યારે ફિઝિયોલોજી એટલે મનોવિજ્ઞાનની બાબતો સમજે છે. પણ એને નામ શું આપ્યું તો કે ભાઈ સામાજિક ભૌતિક શાસ્ત્ર આપી દીધું. શું આપ્યું, સામાજિક ભૌતિક શાસ્ત્ર. ભૌતિક શાસ્ત્ર આપણે જોયું હતું શું હતું તો ભાઈ રસાયણોની બાબતો હતી, વિજ્ઞાનની બાબતો હતી, પદાર્થોની બાબતો હતી, ઘણી બધી એવી બાબતો, અવકાશ ક્ષેત્રની બાબતો હતી. એ બાબતો શેમાં આવતી હતી તો કે ભૌતિક શાસ્ત્રમાં આવતી. પણ ત્યાં ખાલી જે કંઈ પણ પદાર્થો હતા અને અવકાશીય હતો એ બધી બાબતોની વાત કરવામાં આવી. પણ એને એમાં કંઈક નવું પરિવર્તન લાવવા માટે શું કર્યું કે ઈસવીસન 1839માં એનું નામ બદલીને શું કરી નાખ્યું, સમાજશાસ્ત્ર કર્યું. કારણ કે એને સમાજશાસ્ત્રના ઉદ્ભવ માટે પોતાનો ફાળો આપ્યો હતો એટલે સમાજની પરિસ્થિતિઓને એને વિચારવા માટે એને શું કર્યું તો કે સમાજમાં જે ઘટનાઓ બને છે અને જે ઘટનાઓ બને છે એની પાછળ જે કારણો રહેલા છે, જે સમસ્યાઓ સર્જાય છે એને દૂર કરવા માટે એને સમાજશાસ્ત્ર એટલે સમાજની જે વિચારસરણીઓ હતી અપનાવી હતી. એટલા માટે ઓગસ્ટ ક્રાંતિને શું કહેવામાં આવે તો કે ભાઈ સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એને સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કર્યો હતો, સમાજશાસ્ત્રનો વિકાસ કર્યો હતો, સમાજશાસ્ત્રનો પરિચય આપ્યો હતો. એના પછી તો કે સમાજશાસ્ત્રમાં એવા ઘણા બધા વ્યક્તિઓ હતા કે જેને સમાજશાસ્ત્રમાં પોતાનો ફાળો આપ્યો હતો, પોતાનો પરિચય આપ્યો હતો, સમાજશાસ્ત્ર વિશે એની ઘણી બધી એવી બાબતો રજૂ કરી હતી, મૂલ્યાંકન કર્યું હતું. તો એમાં ઇમાઇલ દુર્ખીમ છે, ઇંગ્લેન્ડના જોન સ્ટુટ મિલ છે અને અર્બર્ટ સ્પેનર છે, જર્મનીના કાર્લ માર્ક્સ છે, આ બધાએ શું કર્યું હતું, સમાજશાસ્ત્રની બાબતોની રજૂઆત કરી હતી, એની વિચારસરણીઓ મૂકી હતી, એના અંગેનું જે કંઈ પણ ચિંતન હતી વ્યક્ત કર્યું હતું, એને મનોવલણો મૂક્યા હતા કે સમાજશાસ્ત્રમાં સમાજની પરિસ્થિતિઓને દાખવવી જોઈએ, સમાજના લોકોની જે સુવિધાઓ છે એને દાખવવી જોઈએ. તેમાં આપણે ઓગસ્ટ ક્રાંતિને જોઈએ કે જે સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે તો એને શું કર્યું હતું તો કે ભાઈ એને પોઝિટિવ ફિઝિયોલોજી અને પોઝિટિવ પોલિટિક ગ્રંથ શ્રેણીમાંથી વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા હતા. સમાજશાસ્ત્રમાં ચાલતી સંબંધિત ઘણી બધી બાબતોના આધારે એને શું કર્યું તો કે સમાજશાસ્ત્રમાં વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા હતા, એના સમાજની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો હતો અને એ પરિસ્થિતિઓમાં સુધાર લાવવા માટે એને વૈજ્ઞાનિક ચકાસણી કરી હતી. એને એવા નિયમો રજૂ કર્યા હતા કે સમાજની વ્યવસ્થામાં સુધાર લાવવો હોય તો નિયમ જરૂરી છે, સમાજની પરિસ્થિતિઓને સુધારવી હોય, એની મુશ્કેલીઓને નિવારવી હોય, લોકોના જે સંબંધો છે એમાં સુધાર લાવવો હોય તો શું જરૂરી છે તો કે ભાઈ વૈજ્ઞાનિક નિયમો જરૂરી છે. પછી તો કે સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ એ બંને બાબત આધારિત હતી, એ બંને બધે જોડેલી હતી. શું કામે કે ભાઈ જ્યાં સમાજની વ્યવસ્થા સુધરે, સમાજના લોકોની પરિસ્થિતિઓ સુધરે તો જ સમાજમાં શું થાય તો કે પ્રગતિ થાય,
સમાજમાં પરિવર્તન આવે, સમાજની વિશ્રેણીનો વિકાસ થઈ શકે. એના પછી તો કે એની ત્રણ તબક્કાઓ પણ આપ્યા હતા, તો કે ધાર્મિક સ્તર, આધિભૌતિક સ્તર અને પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે સીધું, ભૌતિક સ્તર એટલે મળતા જે રસાયણો છે, તત્વો છે, એ બધી બાબતો. અને ધાર્મિક સ્તર એટલે ધર્મ, જ્ઞાતિઓ, જાતિઓ, લોકોની વિચારસરણી મૂકવામાં આવી. આ ત્રણેય બાબતના તબક્કાઓની લીધે છે એને સમાજશાસ્ત્રનો શું કર્યો, વિકાસ કર્યો. એની મુશ્કેલીઓ જાણી, કઈ ક્યાં ક્યાં સમાજમાં કેવા કેવા તફાવત જોવા મળે છે, લોકોની વિચારસરણી કેવી છે, એ કઈ રીતના પ્રત્યક્ષ રીતે છે, એ શું કરે છે, તો કે ધર્મને અપનાવે છે, શાસ્ત્રને અપનાવે છે, એને જોવે છે, એનો ઉપયોગ કરે છે. એના માટે એની આ શું કર્યું, તો કે ભાઈ નિરીક્ષણ કર્યું. શું કર્યું? દેખરેખ કરી, મૂલ્યાંકન કર્યું, એને ચકાસણી કરી. પછી તો કે તુલના કરી, બે ધર્મો વચ્ચે તુલના કરી, ભાઈ હિન્દુ ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે, એમાં શું ફેરફારો જોવા મળે. બે લોકોની તુલના કરી, બે સમાજની તુલનાઓ કરી. એવી ઘણી બધી બાબતોના આધારે એની પ્રયોગો કર્યા. કારણ કે જ્યારે કોઈ પણ સંશોધન થાય ત્યારે પ્રયોગ કરવો પડે, કોઈ વસ્તુ એમને તરત તરત ઉપયોગમાં લેવાતી નથી. અને એના આધારે એની ઐતિહાસિક પદ્ધતિનો વિકાસ કર્યો, ઇતિહાસોને જાણવામાં આવ્યા કે કઈ કઈ રીતના વિકાસ થતો, ભાઈ આદિમાનવની બાબતો એને જાણી, એમાં થયેલી ક્રાંતિઓ જાણી, એને કરેલા જે સાધનો હતો એના ઉપયોગોને જાણી, કે ભાઈ કયા સાધનનો કઈ રીતના ઉપયોગ કરતા, કેવી રીતના એનું જીવન જીવતા, એ બધી બાબતોનો એ ઐતિહાસિક પદ્ધતિ દ્વારા ઉપયોગ કર્યો. અને એ પદ્ધતિના આધારે એને સમાજની ઘટનાઓના કાર્યકારણ ચકાસવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કેની વાત કરવામાં આવી છે અહીંયા? ઘટનાઓના કાર્યકારણ ચકાસવા પર વાત કરવામાં આવી છે, કે જ્યારે કોઈ ઘટના બને છે સમાજમાં ત્યારે એનું કાર્ય અને એનું કારણ, એ મહત્ત્વની બાબત છે. કે જ્યારે કાર્ય થાય ત્યારે કારણ તો હોય જ, કારણ વગરનું કાર્ય થઈ શકતું નથી. કે ભાઈ વ્યક્તિ ઘટના, દાખલા તરીકે ભૂકંપ બને છે, થાય છે અથવા પૂર આવે છે, તો એની પાછળના ઘટનાના કારણો રહેલા હોય તો સમાજમાં ઘણી બધી એવી સમસ્યા સર્જાય છે, તો એની પાછળ કારણ રહેલું. તો એની એમાં શું કર્યું, તો કે ભાઈ એની એમાં એ ઘટનાઓમાં એનું ધ્યાન કેન્દ્રિત કરીને ચકાસવા લાગી, એનું સંશોધન કર્યું. અને એ બાબતના આધારે એને સમાજશાસ્ત્રનો પરિચય મેળવ્યો, એનો ઉદ્ભવ કર્યો, એનો વિકાસ કર્યો. અને એના આધારે સમાજશાસ્ત્રની સમસ્યાઓનું નિરાકરણ કર્યું. તો એવી રીતે આપણે એવા ઘણા બધા સમાજશાસ્ત્રીઓ છે, એના પરિચય સમાજશાસ્ત્ર વિશે જોવાનો છે, એ આપણે અગાઉના ચેપ્ટરમાં જોશું. એના પછી તમારે લેસનમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ લખવાનો છે. એટલે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ એટલે આખો અહીંયા સુધી ઉદ્ભવ આવશે, બરાબર. એ સમાજશાસ્ત્રના ઉદ્ભવમાં કઈ કઈ બાબતો આવેલી છે એ મુદ્દાસર તમારે લખવાની રહેશે.